જય સમીરા વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ટીચિંગમાં સ્ટાન્ડર્ડ 11th આર્ટ કોમર્સ સબ્જેક્ટ ઇંગ્લિશ માં હું ઇંગ્લિશ શિક્ષક પરેશભાઈ ભગત આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે એક આજે નવો ટેન્સિસ એક્ટિવ પેસિવની અંદર ચેન્જ ધ વોઇસ અહીંયા આગળ છે. આ એક્ટિવ વોઇસ આ નિયમ છે પેસિવ વોઇસ. આજે મેં બોક્સ દોરું છું એ નિયમને ફોલો આજે કરવાનો છે. હવે પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ બનાવો છે હેડ વત્તા વર્બ 3, હેડ વત્તા બીન વત્તા વર્બ 3. એટલે કેવી રીતના? તો હેડ વત્તા બી વત્તા વર્બ 3. અહીંયા પૂર્ણ વર્તમાન કાળની જેમ તમારે અહીંયા આગળ વર્બ 3 ગોતવા જવાનું નથી. વર્બ 3 વગર પૂર્ણ ભૂતકાળ બને નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા આગળ તમારે પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળની અંદર જે કહેવાય કે વર્બ 3 તમને આપેલી હશે. હેવ હેઝ વત્તા વર્બ 3 તો પૂર્ણ વર્તમાન, હેડ વત્તા વર્બ 3 તો પૂર્ણ ભૂતકાળ. તો આપણે એમ કરતા હતા પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ બીન વત્તા વર્બ 3, તર અહીંયા હેડ વત્તા વર્બ 3 એટલે પેસિવ વોઇસમાં હેડ વત્તા બીન વત્તા વર્બ 3. તો હવે ધ વર્લ્ડ કપ, આ પહેલું વાક્ય છે. ઇન્ડિયા હેડ વોન ધ વર્લ્ડ કપ ઇન ક્રિકેટ ઇન 2007. તો ધ વર્લ્ડ કપ હેડ બી વોન ઇન ક્રિકેટ બાય ઇન્ડિયા ઇન ક્રિકેટ 2007 2007 થઈ ગયું. આ વાક્ય છે. વી હેડ પરફોર્મ ધ પ્રિયર ડાન્સ, ધ પ્રિયર ડાન્સ હેડ બીન પરફોર્મ બાય us. Ramesh Sippy had released Sole in 1972. So Sole had been released by Ramesh Sippy in 1972. હવે આ પેસિવ વોઇસ છે. હવે આ વાક્ય આઈ હેડ બ્રોકન ધીસ વિન્ડો આ વાક્ય અહીં લઉં છું. ધીસ વિન્ડો
बी ब्रोकर ब्रोकर बाय मी। दे हैड रिजेक्टेड मैनेजर लास्ट वीक। मैनेजर हैड बीन रिजेक्टेड, मैनेजर द मैनेजर का मैनेजर द क्या मैनेजर मैनेजर हैड बीन रिजेक्टेड बाय देम लास्ट वीक। रामू हैड रिंग रंग। रामू हैड रंग द बेल। द बेल हैड बीन रंग बाय रामू। सुजाता सुजाता हैड विजिटेड द न्यू पार्क। द न्यू पार्क हैड बीन विजिटेड द न्यू पार्क हैड बीन विजिटेड बाय सुजाता। तो विद्यार्थी मित्रों अबे आजे अमुक वाक्य छे मैं लाया जग्या छोड़ी नीचे बनाया छे। अगौना लेक्चर ने अंदर साम सामी वाक्य बनाता अमुक वाक्य साम सामी छे એટલે જ્યારે તમને ઇમેજ મોકલું ત્યારે ખાસ ધ્યાન રાખજો કયું વાક્ય કોની સામે છે બરાબર। અને આ નિયમ જે છે એ નોટબુક માં ઉતારવાનો, આ વર્ક જે તમે કરો છો વર્ડ વર્ક જે કરો છો નોટબુક માં એ બહુ સારા અક્ષરે લખજો બરાબર। તો અહીંયા આગળ ઇન્ડિયા હેડ વોન ધ વર્લ્ડ કપ ઇન ક્રિકેટ 2007 ધ વર્લ્ડ કપ ધ વર્લ્ડ કપ હેડ બીન વોન બાય ઇન્ડિયા ઇન ક્રિકેટ 2007 વી હેડ પરફોર્મ ધ પ્રેયર ડાન્સ ધ પ્રેયર ડાન્સ હેડ બીન પરફોર્મ બાય અસ રમેશ સિપ્પી had released the Sole in 1972. The Sole had been released by Mississippi in 1972. I had broken this window. This window had been broken by me. They had rejected manager last week. Manager had been rejected by them last week. Ramu had run the bell. The bell had been rung by Ramu. Sujata had visited the new park. The new park had been visited by Sujata. तो आ बधा सेंटेंस छे ए तमारे પોતાની નોટબુક માં ઉતારવાના। બીજું ખાસ કે નિયમ કે છે બરાબર। હવે આ જે નિયમ કે છે હેડ વત્તા વર્બ 3 એટલે એક્ટિવ વર્બ नकार सेंटेंस હેડ વત્તા નોટ વત્તા બીન વત્તા વર્બ 3 તો નકાર વાક્ય થઈ જાય। તો કાલે આ એક જ હું ટેન્સિસ ચલાવું છું અને એ ટેન્સિસ જે છે એ હકાર નકાર બંને હું આપણે લઈએ છીએ એક્ટિવ પેસિવ એફર્મેટિવ સેન્ટેન્સ એક્ટિવ પેસિવ નેગેટિવ સેન્ટેન્સ। તો આવતીકાલે એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે લેક્ચર આવે ત્યારે હું આ નકાર વાક્યો તમને ચલાવીશ। પણ એક ખાસ ધ્યાન રાખજો આ જે સેન્ટેન્સ જે ચાલ્યા છે એ નિયમ લખવાનો નોટબુકની અંદર ચેન્જ ધ વોઇસ પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ પછી નીચે આ જે કહેવાય કે
એની રચના રચના કર્યા પછી નીચેના સેન્ટેન્સ અને એવું નથી કે આ મે વાક્ય બતાવ્યું એવું નથી તમે વાક્ય બનાવી શકો દાખલા તરીકે બરાબર માય ફાધર હે બ્રિંગ અ ન્યુ મોબાઈલ અ ન્યુ મોબાઈલ હેડ બીન બ્રોટ બાય માય ફાધર એટલે એવું નથી દે હેડ વેલકમ ધેમ ધે હેડ બીન વેલકમ બાય ધેમ એટલે તમે તમારી રીતે આ વાક્યો એવું નથી કે આ મેં ચલાવ્યા પણ તમારે તમારી રીતે વાક્યો બનાવો ઘરે બરાબર હવે નેક્સ્ટ ટાઈમ જે છે એ આપણે લઈશું આપણે નકાર વાક્યો પૂર્ણ ભૂતકાળના આગળના નિયમને ફોલો કરવાનું હોય પછી એવું કરવાનું કે જેટલા ટેન્સીસ ચાલે એ બબ્બે વાક્ય આપણે જાતે બનાવતા થઈએ એટલે આપણને પ્રેક્ટિસ મેક એ પરફેક્ટ મેન તમે જો પ્રેક્ટિસ કરશો તો આ તમને આવશે તો વિદ્યાર્થી મિત્રો આ જે છે નોટબુકમાં ઉતારી લેવાનું છે જય સ્વામિનારાયણ